मिक्स्ड नेचुरल ओक फॉरेस्ट आर रिकवरिंग इन ऑल पार्ट्स ऑफ गढ़वाल। कहसू है कि कुदरत नो आभार माने छे अने जे स्त्रीओनी शक्ति छे एनो आभार माने छे। केम कारण के एमना कारण थी ज हवे आ जे जंगलो छे ए फरीथी वधी रह्या छे। कारण के ए लोको हमणे हवे पोते जाते जवाबदारी उपाड़ी छे, पोते ज रक्षण करवाना छे अने जे बचेला छे एमने जंगलोने बचाव्या अने फरीथी नवा वृक्षोनुं रोपण पण कर्युं छे। बट द विमेन स्टील हैव टू बी वेरी विजिलंट। विजिलंट एटले के जे विजल शब्द छे ने आखी रात जे उजागरो करीने चौकी करे एने विजिलंट कहेवाय। तो पण स्त्रीओए हजु पण शुं करूं सजाग रहेवानी जरूर छे। केम इन 1980 फॉर एक्जाम्पल द महिला मंडल दल अग्री टू हेल्प द फॉरेस्ट डिपार्टमेंट इन ट्री प्लांटिंग। तो 1980 उदाहरण आप्युं छे। केम के महिला मंडल जे आ समुदाय छे एमणे शुं कर्युं छे कि फॉरेस्ट डिपार्टमेंट छे एमने मदद करवानुं सहमति दर्शाई थी। शाना माटे? झाड़नुं वृक्षानुं रोपण करवा माटे। ते डग 15,000 पिट्स। पिट्स एटले के खाड़ा। 15,000 खाड़ा खोद्या पण शुं थयुं? बट देन दे फाउंड देट द डिपार्टमेंट वॉज ओनली इंटरेस्टेड इन प्लांटिंग पॉपलर्स। अच्छा, पॉपलर एक प्रकारनुं झाड़ आवे छे के सरकार सामे रस धरावती थी। तो के आ जे पॉपलरना झाड़ छे एम ज ए लोको अमने रस हतो। शाना कारणे? के जेनाथी ए लोको बहार एक्सपोर्ट करी सके अने जेथी इनकम आवी सके। एटला माटे स्त्रीओने खबर पड़ी गई कि सरकार फक्त पोताना स्वार्थ माटे ज जोवे छे। पोताने जानी जरूर छे ओक ट्रीनी ए जोशे ने पण जे पॉपलरना झाड़ छे एम ज वधारे रस धरावे छे। द वुमेन रिफ्यूज टू अलाउ द प्लांटिंग ઓફ ધ પોપ્યુલર વિચ ઇઝ અ ફોરેન કમર્શિયલ ટ્રી। બરાબર છે, જે કમર્શિયલ ને સામ જે વેપારી ટ્રી કહેવાય છે, વેપારી ને કમર્શિયલ એટલે વેપારી કે જેથી એ લોકો ફોરેન બહાર એ લોકો વેચી શકે કે પછી અમુક જે ઉત્પાદન છે ફોરેન મોકલી શકાય, તો એમાં સરકારને રસ હતો। ઇન્સ્ટેડ ધે ફોર્સ્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ પ્લાન્ટ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ઇન્ડિજિનિયસ ફોડર ટ્રી દેટ વુડ બેનિફિટ ધેમ ડિરેક્ટલી। બરાબર છે, પણ સર એ લોકો સ્ત્રીઓએ કીધું કે સરકારને કે અમારામાં એવા વૃક્ષોનું રોપણ કરો કે જે અમારા રોજબરોજના જીવનમાં અમને મદદરૂપ થાય, બેનિફિટ એટલે અમને ફાયદાકારક નીવડે। Thus, the natural forests are now regenerating in the hilly areas in many parts of Uttar Pradesh. શું કહે છે કે હવે જે નેચરલ ફોરેસ્ટ ને જે જંગલ છે એ હવે ફરીથી ઉત્તર પ્રદેશમાં છલકાઈ રહ્યું છે, ફરીથી વૃક્ષો જોવા મળે છે, જંગલનો વિકાસ થઈ રહ્યો છે। ઇન એડિશન ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર એન્ડ એનિમલ હસ્બન્ડરી ધ રીજનરેટેડ ફોરેસ્ટ હેવ રિડ્યુસ ધ ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ્સ એન્ડ સોઇલ ઇરોઝન। અચ્છા, જે જંગલોનો વિકાસ થયો છે એગ્રીકલ્ચરમાં, જેના લીધે શું થયું છે, હવે જે પૂર આવતું હતું પાણીના કારણે એ પણ બંધ થઈ ગયું છે, સોઇલ ઇરોઝન બરાબર છે વૃક્ષ જે જમીનનું ધોવાણ હતું એ પણ થતું અટકી ગયું છે, એન્ડ હેવ એન્શ્યોર્ડ અ પર્મનન્ટ વોટર સપ્લાય। અને જે પાણીની જે તંગી હતી એ પણ હવે બંધ થઈ ગઈ છે અને હવે કાયમી પાણીનો એમને જથ્થો મળી રહે છે। ધ પ્રેક્ટિસ ઓફ કમ્યુનિટી પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ્સ હેવ સ્પ્રેડ ટુ મેની નેબરિંગ વિલેજીસ। અને આ જે જંગલોનું રક્ષણ છે એ લોકોએ જે કમિટી કરેલું છે એ હવે ઘણા આજુબાજુના વિસ્તારોમાં પણ એ પ્રસરાઈ રહ્યું છે અને ઘણા લોકો પણ હવે આજુબાજુના ગામડાના લોકો પણ જંગલોનું રક્ષણ કરવાનું વિચારી રહ્યા છે અને કરે છે પ્રોગ્રામ। ઇનફેક્ટ ધીસ ઇઝ પ્રોબેબલી ધી ઓનલી ઇફેક્ટિવ વે ટુ ટેકલ ધીસ ટેરેબલી અર્જન્ટ નેશનલ ટાસ્ક। અને શું કહેવાય છે કે પ્રોબેબલી કે વિચારે જોઈએ તો કે આ જે એક અસરકારક રસ્તો છે, ઇફેક્ટિવ અસરકારક ટુ ટેકલ, અચ્છા ટુ ટેકલ એટલે કે જે પરિસ્થિતિ એની સામે કેવી રીતે આપણે જજુમો, કેવી રીતે એનો ઉકેલ લાવવો, તો આ જે અર્જન્ટ જે આ મુશ્કેલી હતી તો એની જોડે આવો અસરકારક રસ્તો જ આપણે શોધવો પડે। તો આ હતો આપણો પર્યાવરણ વિશેનો એક પાઠ, કહી શકાય કે કેવી રીતે વૃક્ષોનું આપણે જતન કરવું જોઈએ, કે તેમને વાવવા જોઈએ પર્યાવરણ પ્રેમીને, જેવી રીતે આ જે ટેરી ગઢવાલની સ્ત્રીઓએ કર્યું હતું એ રીતે આપણે પણ એ કરવું જોઈએ। હવે અમુક ગ્લોસરીમાં અમુક શબ્દો આપેલા છે જે તમારે તમારી ફેરબુકમાં પણ લખવાના રહેશે અને દરેકે દરેક પાઠમાં તમારે ગ્લોસરી આપેલી આવે છે જે તમને નિયરેસ્ટ મિનિંગ પૂછાય છે પરીક્ષામાં, એમાં ઘણો જ કામ લાગતો હોય છે। હવે જ્યારે હોમવર્કમાં તમે જોઈ શકશો કોમ્પ્રિહેન્સિવ 1C.1.1 આપેલું છે, રિફ્લેક્ટ એન્ડ શેર યોર ઓપિનિયન્સ એન્ડ ફિલિંગ્સ ઓન ધીઝ ક્વેશ્ચન્સ। તો જે પ્રશ્નો આપેલા છે કે વાય શુડ વી સે બ્રાવો ટુ મહિલા મંડળ, કે આપણે આ જે સ્ત્રીઓ છે એને શાબાશી કેમ આપવી જોઈએ, તો એ તમારા શબ્દોમાં તમારે તમારી ફેરબુકમાં લખવાનું રહેશે બરાબર છે। એના પછી જે અમુક C2 છે, C2 એ તમારે લખવાની જરૂર છે
નહીં, પરંતુ એના પછી જે C14 છે, C15 છે, તો એ પ્રમાણે તમે તમારી હોમવર્કમાં, ફેર બુકમાં જે આ ક્વેશ્ચન છે, અને ખાસ કરીને C.1.8 જે છે પ્રશ્ન, એ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. અને ફરીના આપણા ક્લાસમાં હું તમને રીડ ટુ જે છે વુડમેન્સ પેડેટ્રી એ ફરીથી હું તમને કરાવવાનો છું. અસ્તુ, આભાર.